થોડા દિવસો પહેલા પોરબંદરના વીજ તંત્રે ઉત્સાહભેર જણાવ્યું હતું કે પોરબંદરમાં પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ છે પરંતુ અનેક વિસ્તારોમાં હજુ પણ ઝાડની ડાળીઓ ફીડરો અને વીજળીના તાર સાથે લટકાયેલ જોવા મળે છે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અનેક ફીડરો બંધ થયા હોવાના અનેક બનાવ બન્યા છે લાઇટો બંધ થતાં વીજતંત્ર પણ દોડતું થયું છે જેને લઈને પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે પોરબંદરમાં બપોર બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વીજતંત્રના અનેક ફીડરો બંધ થતાં ઠેર ઠેર વીજળી ગુલ થવાના બનાવો બન્યા હતા તંત્ર દ્વારા પ્રેસ નોટ સ્વરૂપે એવું જણાવવામાં આવ્યું હતું કે પ્રીમોનસૂન કામગીરી કરવામાં આવી છે અને જેટલા પણ પણ કરવામાં કરવામાં આવ્યું છે છે ઝાડની ડાળીઓ કટિંગ આવી પરંતુ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઝાડની ડાળીઓનું કટિંગ થયું નથી ત્યાં દ્રશ્ય પરથી સાબિત થાય છે પીજીવીસીએલ તંત્ર એ પ્રીમોન્સૂન કામગીરીના વાજતે ગાજતે બણગા ફૂક્યા હતા પરંતુ હાલ વાડિયા રોડ વાઘેશ્વરી પ્લોટ પેરેડાઇઝ પુવારા સર્કલ પાસે અને પોલીસ હેડક્વાર્ટરોવાળો રસ્તો સહિતના અનેક વિસ્તારોમાં ઝાડની ડાળીઓ વીજ ફીડરો અને વીજ તારમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે અનેક સ્થળે વીજ ફીડરો અને વીજ તાર ઝાડ સાથે ઢંકાયેલા પણ જોવા મળી રહ્યા છે ત્યારે આ વીજતંત્રની આ કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે વીજતંત્રની પહેલાં જ વરસાદમાં પુલ છતી થઈ ગઈ છે આજે શહેરમાં અનેક વિસ્તારમાં વીજ પૂર્વઠો ખોરવાયો હતો અને બે થી ત્રણ કલાક બાદ પૂર્વવત થયો હતો જેના કારણે લોકોએ પરેશાનીનો પણ સામનો કરવો પડ્યો હતો હુંશે હોંશે પોતાની કામગીરી બતાવતું વીજતંત્ર આજે પ્રી મોન્સૂન કામગીરીમાં ઊણું ઉતરી હોવાનું સાબિત થઈ રહ્યું છે આ પ્રી મોન્સૂન કામગીરી ઝડપી કરવામાં આવે અને ઝાડની ડાળીઓનું કટિંગ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર